નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું અમિત પટેલ, તમારું આ YouTube ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિની અંદર આ ટેલિસ્કોપની વિભેદન શક્તિ સમજવાના છે. થોડી માહિતી આપણી બુકની અંદર આપેલી છે, બરાબર, એ સમજાવવાનો હું તમને પ્રયત્ન કરું છું. રેલે નામના વૈજ્ઞાનિકે બે બિંદુવત વસ્તુના સ્પષ્ટ પ્રતિબિંબ આપણે જોઈ શકીએ એના માટે એને એક પ્રમાણ આપેલું છે, રેલેનું પ્રમાણ તરીકે ઓળખાય છે, કે બે બિંદુવત વસ્તુને સ્પષ્ટ રીતે જોવા હોય ને, છૂટા જોવા હોય ને, તો એમની વચ્ચેનો જે આ ડેલ્ટા થીટા, જે ટેલિસ્કોપનું કોણીય વિભેદન છે, જેને રેલેનું પ્રમાણ, આટલું અંતર હોય, આટલું કોણીય, તો એ બે બિંદુવત વસ્તુના પ્રતિબિંબો આપણે સ્પષ્ટ છૂટા જોઈ શકીએ છીએ. ટેલિસ્કોપ એટલે આપણે દૂરની વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટેનો ઉપયોગ કરીએ છીએ. ટેલિસ્કોપની રેન્જ અલગ અલગ હોય છે, અને જે પ્રમાણે આપણે જેટલી દૂરની વસ્તુનો ઉપયોગ કરવો, જોવા માટે ઉપયોગ કરીએ, એટલી એ ટેલિસ્કોપની લેન્થ વધારે હોય છે, ટ્યુબ લંબાઈ. આ વિશ્વની અંદર ઘણા બધા દેશોની અંદર આ, બરાબર, આપણે ટેલિસ્કોપની વાત કરવામાં આવે, એની ગોઠવણી કરવામાં આવે છે. તો એ ટેલિસ્કોપ શું છે, એની વિભેદન શક્તિ, રિઝોલ્વિંગ પાવર શું છે, તો આપણે જેની વાત કરવાના છે કે આ પ્રકાશીય ઉપકરણની અંદર જે વિવર્તનની ઘટના થાય છે, એ વિવર્તનની ઘટનાને કારણે વસ્તુ અને તેના પ્રતિબિંબો સ્પષ્ટ જોવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. વિવર્તન થાય છે ને, બિંગો લેન્સ હોય આપણો, ઓબ્જેક્ટિવ લેન્સ, એના પર પ્રકાશ, સમાંતર પ્રકાશ કિરણપુંજ આપાત થાય તો એને કેન્દ્રિત કરે, બરાબર, પરંતુ એ ત્યાં કેન્દ્રિત થવાને બદલે વિવર્તનની ઘટનાને કારણે એ રુશું થાય છે, વિસ્તારપૂર્વક એનો ફેલાવો થાય છે, અને એ અમુક પરિમિત ક્ષેત્રફળ વિસ્તારની અંદર તબકા સ્વરૂપે વર્તુળાકાર અર્ચણ ગોળાકાર છે, એટલે વર્તુળાકાર રિંગ ડિસ્ક એ સ્વરૂપે આપણને પ્રતિબિંબ રચે છે. એટલે શું કહેવામાં આવ્યું, પ્રકાશીય ઉપકરણમાં વિવર્તનની ઘટનાને કારણે ખૂબ જ નજીક રહેલી વસ્તુઓ કે તેમના પ્રતિબિંબો જોવામાં મુશ્કેલીઓ પડે છે. નજીક રહેલી હોય, ટેલિસ્કોપમાં આપણે દૂરની વાત કરીએ છીએ, તો ટેલિસ્કોપનું કોણીય વિભેદન, કોણીય વિભેદનનો આધાર કોના ઉપર છે, તો એના ઓબ્જેક્ટિવ દ્વારા થાય છે, કે ભાઈ ઓબ્જેક્ટિવ લેન્સ કે ફોકલ લેન્થ કેટલી છે, એને અનુરૂપ એનું વિભેદન થાય છે. પણ આઈપીસ દ્વારા મોટવણી વધારવા છતાં, એટલે આઈપીસની મોટવણી વધારવામાં આવે છતાં પણ આપણને વિભેદન મળતું નથી. કેમ મત પડે? કારણ કે આપણે જે વસ્તુને પહેલા જોઈએ છે, એ વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો એ તો ઓબ્જેક્ટિવ લેન્સ ઉપર પડે, અને એ ઓબ્જેક્ટિવ લેન્સ દ્વારા જે પ્રતિબિંબ રચાય એ આપણે આઈપીસ દ્વારા વિવર્ધિત કરી શકીએ છીએ. એટલે ઓબ્જેક્ટિવ દ્વારા જે પ્રતિબિંબ સ્પષ્ટ હોય એના દ્વારા આપણે આઈપીસમાં આપણે પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. એટલે ડાયરેક્ટ આઈપીસની મોટવણી વધારવાથી આપણને એ પ્રતિબિંબ કોણીય વિભેદન વધારી શકાતું નથી, બરાબર છે? એટલે ટેલિસ્કોપનું કોણીય વિભેદન કોના પર આધાર રાખે છે? ઓબ્જેક્ટિવ લેન્સ ઉપર. એટલે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ વધારીએ તો જ એનું કોણીય વિભેદન વધારી શકાય છે. આઈપીસની મોટવણી ભલે વધારીએ છતાં પણ કોણીય વિભેદન મળતું નથી. કારણ આપેલું છે, કારણ કે આઈપીસ એ ઓબ્જેક્ટિવથી મળેલ પ્રતિબિંબને શું વધારે છે? મોટવણી. જો પ્રતિબિંબ સ્પષ્ટ ન મળે તો ભલે તમે આઈપીસની મોટવણી વધારો, તો તમને પ્રતિબિંબ વધારે પડતું સ્પ્રેસ આ સ્પ્રેડ થયેલું અને સ્પષ્ટ મળતું નથી, બરાબર છે? ચાલો આગળ જુઓ. આકૃતિ બતાવેલી છે, આ એક આપણો બહિર્ગો લેન્સ, ઓબ્જેક્ટિવ લેન્સ, જેનો વ્યાસ d 22 કે જેટલો છે. એટલે આપણે એ બહિર્ગો લેન્સ ઉપર હવે બહુ દૂરથી પ્રકાશના કિરણો આવે તો સમાંતર કિરણ પૂંજે જાય,
એટલે એક બહિર્ગોળ લેન્સ ઉપર આ સમાંતર કિરણપુંજ આપાત થાય છે, આના ઉપર આ સમાંતર કિરણપુંજ આપાત થાય છે, અને બહિર્ગોળ લેન્સ ની કેરેક્ટરિસ્ટિક છે કે એના ઉપર આપાત થતા સમાંતર પ્રકાશના કિરણપુંજનું શું કરશે, કેન્દ્રિત કરશે, બરાબર છે, અને એ કિરણપુંજ આપાત થાય તો બહિર્ગોળ લેન્સ ના લીધે આ સમાંતર કિરણપુંજ એક બિંદુ આગળ કેન્દ્રિત થાય છે, કેન્દ્રિત થઈ ગયા, પરંતુ વિવર્તનના કારણે એ એક બિંદુ આગળ જ્યારે કેન્દ્રિત થાય છે તો એ કેન્દ્રિત થવાના બદલે ત્યાં વિવર્તનની ઘટના અનુભવે છે, કારણ કે સમાંતર પ્રકાશના કિરણપુંજનો જથ્થો બહુ વધારે હોય, એનો મર્યાદિત ભાગ જ એના પર આપાત થાય, એટલે વિવર્તનની ઘટના થાય, અને એ વિવર્તનની ઘટનાને કારણે એ પરિમિત ક્ષેત્રફળમાં તપકા સ્વરૂપે કેન્દ્રિત થાય, એકદમ નાનું છે, આપણે એને મોટું કરીને બતાવ્યું છે, એ કેન્દ્રિત થાય છે જે આપણને આકૃતિમાં બતાવેલું છે, સમાંતર પ્રકાશના કિરણોના પર આપાત થાય, એ કેન્દ્રિત થાય વિવર્તનને કારણે, એ તપકા સ્વરૂપે બધી વર્તુળાકાર દિશ એની ફરતે વર્તુળાકાર રીંગના સ્વરૂપમાં પ્રતિબિંબ રચે છે, અને સૌથી વધારે જે પ્રકાશિત ભાગ તમને મળે છે મધ્યસ્થ, એટલે મધ્યસ્થ અધિકતમ તરીકે ઓળખવામાં આવે છે, જો લખેલું છે આ બહિર્ગોળ લેન્સના લીધે મધ્યસ્થ પ્રકાશ આજેરો અને ઇન્ટેન્સિટીના સ્વરૂપમાં બતાવેલ છે, તરંગની અંદર એની તીવ્રતા વધારે બતાવેલી છે, એટલે આ મધ્યસ્થ ભાગ છે એની તીવ્રતા સૌથી વધારે, અને એને મધ્યસ્થ અધિકતમ તરીકે ઓળખવામાં આવે, અને એક્ચ્યુઅલી આપણી બુકમાં નથી આપેલું, એને આ એરિસ ડિસ અને એની ફરતે આ જે વર્તુળાકાર બરાબર એને એરિસ રિંગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, જો લખેલું છે કે આ બહિર્ગોળ લેન્સના લીધે મધ્યસ્થ પ્રકાશિત વિસ્તારની આસપાસ વાલા પરથી પહેલા મધ્યસ્થ અધિકતમ એની ફરતે પ્રથમ ન્યૂનતમ એની ફરતે પ્રથમ અધિકતમ એની ફરતે દ્વિતીય ન્યૂનતમ એની ફરતે દ્વિતીય અધિકતમ, એટલે સૌ પ્રથમ સૌથી વધારે પ્રકાશિત ભાગ જેને મધ્યસ્થ અધિકતમ તરીકે ઓળખવામાં આવે એની ફરતે ક્રમશઃ મધ્યસ્થ અધિકતમ પછી ક્રમશઃ અપ્રકાશિત વિભાગ ત્યાર પછી થોડ મધ્યસ્થ અધિકતમ કરતા ખૂબ જ ઓછી તીવ્રતા ધરાવતો થોડો પ્રકાશિત વિસ્તાર મળે છે જેને પ્રથમ અધિકતમ તરીકે ઓળખવામાં આવે, બરાબર છે, વારા ફરતી અપ્રકાશિત અને પ્રકાશિત રીંગો મળે છે, આ મધ્યસ્થ અધિકતમ મળે ને એને દીકરાઓ એરિસ દિક્ષ તરીકે ઓળખવામાં આવે, અને એની ફરતે ક્રમશઃ આવતી આ જે તમને દિક્ષ જોવા મળે છે ને આ રીંગ મળે ને એ ક્રમશઃ અપ્રકાશિત પ્રકાશિત સ્વરૂપે જોવા મળે છે જેને આપણે એરિસ રીંગ તરીકે ઓળખવામાં આવે છે, સમજ પડે છે, ટેલિસ્કોપની ઉપર એના વસ્તુ કાચ ઉપર ખૂબ જ મોટા અંતરેથી આવતા સમાંતર કિરણપુંજો આપાત થાય છે, એ બહિર્ગોળ લેન્સ ઉપર કેન્દ્રિત થાય, પણ વિવર્તનના કારણે એ કેન્દ્રિત થવાના બદલે વિવર્તનના કારણે પરિમિત વિસ્તારની અંદર તપકા સ્વરૂપે કે જેનો મધ્યસ્થ ભાગ સૌથી વધારે પ્રકાશિત જેને આપણે મધ્યસ્થ અધિકતમ અને એની ફરતે ક્રમશઃ અપ્રકાશિત અને પ્રકાશિત રીંગો આપણને મળે છે, બતાવેલ છે, ચાલો હવે જુઓ આ મધ્યસ્થ પ્રકાશિત વર્તુળ આકાર તકતીની ત્રિજ્યાનું સન્નિકટ એપ્રોક્સિમેટ મૂલ્ય જો આપણે જે બહિર્ગોળ લેન્સ લીધો છે એની કેન્દ્ર લંબાઈ F અને એનો વ્યાસ જો ટ્વાઇસ A હોય વર્તુળાકાર દર્પણ મુખનો વ્યાસ અથવા બહિર્ગોળ લેન્સના વ્યાસ પૈકી જે નાનો હોય તો એને અનુરૂપ આપણને જે આ મધ્યસ્થ અધિકતમ રચાય છે એની રેખીય પહોળાઈ આ જે રેખીય પહોળાઈ આપણને મળે છે એ આપણને કેટલી મળે છે 1.22 લેમ્ડાના છેદમાં 2a આ 1.22 લેમ્ડાના છેદમાં
पाई से કે તો રેલે આપેલું પ્રમાણ છે કોણે આપેલું પ્રમાણ છે રેલે જે આપેલું છે એ પ્રમાણ છે બરાબર છે એટલે એને આપણે દર્શાવીએ છે એટલે અહીંયા આ મધ્ય આપણે મેળવતા નથી અહીંયા આપી દેવામાં આવ્યું છે આ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ 1.22 લેમ્ડા f ના છેદમાં pi છે બે વડે ભાગી નાખો તો 0.61 લેમ્ડા f ના છેદમાં a 1.22 ભાગ્યા 2 તો આપણું મળી જશે આ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ અને જેને આપણે એની ત્રિજ્યા સ્વરૂપે પણ આપણે બતાવી શકીએ છે બરાબર આ જે તમને અંતર બતાવવામાં આવેલું છે આની તો આ આ હું દૂરત છાપ્યુંમાં બતાવ્યું છે આ અંતર જે બતાવવામાં આવ્યું છે ને આ એ આપણને એની મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા બરાબર r0 બરાબર 0.61 લેમ્ડા f ના છેદમાં a આ ની ત્રિજ્યા મધ્ય બિંદુથી આનું અંતર એ નિસ્બતા ત્રિજ્યા મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ તમારે લખવી હોય તો આ લખો આ બરાબર છે અને નહી લખો ચાલો કાઢી નાખો અને એના પરથી એની ત્રિજ્યા કેમ કે આ વ્યાસ એવો નીકળો જોઈએ તો આ વિશે આપણે ગુણી કરીએ છીએ સમજ પડે છે બેટા અહીંયા વ્યાસ એ છે અને બે કાઢી નાખીએ તો આપણને અહીંયા મળે છે 0.61 લેમ્ડા f ના છેદમાં a જેને મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે અને એ ત્રિજ્યા આપણને જે મળે છે એ f ડેલ્ટા થીટા જેટલી મળે છે કેટલી નીકળવા મળે છે f ડેલ્ટા થીટા જે અને એ r0 છે અને r0 ની કિંમત અહીંયા આપણે લખી દીધી એટલે f ડેલ્ટા થીટા બરાબર શું થવાનું 0.61 લેમ્ડા f ના છેદમાં a f ને f કેન્સલ આવે એટલે ડેલ્ટા થીટા બરાબર શું મળી ગયું 0.61 લેમ્ડા ના છેદમાં a જેને ટેલિસ્કોપ નું શું કહેવામાં આવે છે કોણીય વિભેદન કે આ ડેલ્ટા થીટા જેને આપણે બે પ્રતિબિંબોને સ્પષ્ટ છૂટા જોવા હોય તો એના માટે લઘુત્તમ કોણ આટલો હોવો જોઈએ આના કરતા ઊંચો હોય તો બે પ્રતિબિંબોને સ્પષ્ટ છૂટા જોઈ શકાતા નથી બરાબર આપણી જૂની બુકની અંદર આવતું હતું કે જે પ્રથમ બરાબર જે વર્તુળાકાર રિંગ રચાય મધ્યસ્થ અધિકતમ હોય એના પર બીજાની પ્રથમ જે નિરંતમ છે કે પ્રથમ અધિકતમ સંપાત થાય ત્યાં સુધી બે બિંદુવત વસ્તુના પ્રતિબિંબોને આપણે સ્પષ્ટ છૂટા જોઈ શકીએ છીએ આપણે નથી આપણે એટલે આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે આ કોણીય વિભેદન જેટલો ખૂણો હોય લઘુત્તમ કોણ હોય તો આપણે બે પ્રતિબિંબોને જસ્ટ બરાબર છૂટા જોઈ શકીએ છીએ અને આ જે આપણને ટેલિસ્કોપનું કોણીય વિભેદન મળે છે એનું વ્યસ્ત લેવામાં આવે આપણી બુકમાં નથી આપેલું કે આપણી બુકમાં ખાલી આપેલું છે દાખલો પણ આપણો આના પરથી છે બરાબર છે એટલે આપણને આ જે વિભેદન શક્તિની જો વ્યાખ્યાનો ઉપયોગ કરીએ અને એના પરથી ટેલિસ્કોપની વિભેદન શક્તિ જોતી હોય તો ડેલ્ટા થીટાના વ્યસ્તને ટેલિસ્કોપની વિભેદન શક્તિ એને અંગ્રેજીમાં રિઝોલ્વિંગ પાવર હવે રિઝોલ્વિંગ પાવરની વાત કરીએ કે પહેલા એની વ્યાખ્યા બતાવી દઉં છું કે બે નજીક રહે વસ્તુ નજીક છે આપણે તો અવલોકન ટેલિસ્કોપથી દૂર જ કરીએ છીએ પણ દૂર રહેલી બે વસ્તુને જ્યારે આપણે જોઈએ છીએ તો એ બે તારાઓ આપણને કદાચ જોઈએ તો એકબીજાની નજીક દેખાય પણ હકીકતમાં એ એકબીજાથી ખૂબ દૂર હોય પણ આપણે જોઈએ છીએ એ ખૂબ મોટા અંતરથી જોઈએ છે એટલે ખૂબ નાના અને એકબીજાની નજીક દેખાય છે એટલે બે નજીક રહેલી વસ્તુઓના પ્રતિબિંબોને સ્પષ્ટ છૂટા દર્શાવવાની પ્રકાશીય ઉપકરણની જે ક્ષમતા છે એ ક્ષમતાને એ આપેલા પ્રકાશીય ઉપકરણની વિભેદન શક્તિ જેને અંગ્રેજીમાં રિઝોલ્વિંગ પાવર તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવ્યું બે નજીક રહેલી વસ્તુઓના સ્પષ્ટ પ્રતિબિંબ આપવાની જે પ્રકાશીય ઉપકરણની જે ક્ષમતા છે જેને રિઝોલ્વિંગ પાવર કહેવામાં આવે અને આપણે જે ટેલિસ્કોપ લીધું છે એનું રિઝોલ્વિંગ પાવર એટલે એ ટેલિસ્કોપની જે કોણીય વિભેદન શક્તિ છે ઓ સોરી કોણીય વિભેદન છે એનું વ્યસ્ત લઈ લીધું એટલે 1/Δθ એટલે આ 0.61 લેમ્ડા ના છેદમાં એ છે એનું વ્યસ્ત એટલે a ના છેદમાં 0.61 લેમ્ડા બરાબર છે એ આપણે જે વાત કરીએ છીએ
એ આપણા બહિર્ગોળ લેન્સ બરાબર મધ્યસ્થ અધિકમની જે આપણે વાત કરી છે એની ત્રિજ્યા બરાબર એના અનુરૂપ આપણને એ એની આ બહિર્ગોળ લેન્સની આપણે ત્રિજ્યા મળી જાય લેમ્ડા અપાર પ્રકાશની શું છે તીવ્રતા છે ફરીયા ધ્યાનથી જુઓ આપણે બહિર્ગોળ લેન્સનો વ્યાસ a એટલે ત્રિજ્યા પરથી આપણને મળે પ્રાઇસે કરીએ તો વ્યાસ a લઈએ તો આપણે બહિર્ગોળ લેન્સનો વ્યાસ બહુ વધારે લઈએ તો એની અંદર થીટા ડેલ્ટા થીટા નાનો થાય અને ડેલ્ટા થીટા નાનો થાય તો રિઝોલ્વિંગ પાવરમાં શું થવાનો વધારો થવાનો એટલે જે પ્રમાણે ટેલિસ્કોપનું આપણે જેટલા મોટા અંતર માટે દૂરનું નિરીક્ષણ કરવા માટે લેવું હોય એ પ્રમાણે એના ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ શું હોય છે વધારે હોય છે પિક્ચરમાં જુઓ તો તમને એમ નળાકાર બતાવવામાં આવે એમાં આટલું નાનું હોય છે પરંતુ આપણે ચંદ્રનો અભ્યાસ કરવો હોય તો એનો ટેલિસ્કોપનો જે વસ્તુ કાચે છે આટલો મોટો હોય છે બરાબર પ્રતિગ્રાહો આ આપણે પ્રકાશીય ઉપકરણની અંદર કોની વાત કરી દીધી ટેલિસ્કોપની અને ત્યાર પછી આપણે આના પછીના નેક્સ્ટ વિડિયોની અંદર કોની વાત કરવાના છે માઇક્રોસ્કોપની નિવેદન શક્તિ બરાબર આ દૂરની વસ્તુ માટે છે અને પેલું રહેવાનું છે નજીકની વસ્તુ માટે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આ વાંચવાનો વિષય છે આજે ટોપિક છે વાંચન કરીને સમજવાનો છે જે કંઈ પણ સમજમાં રહે તમને આપવાની છે એ આપી દીધી છે બરાબર શાંતિથી જોઈને એને લખી દેવો સમજી લેવો અને છતાં પણ કોઈ તકલીફ હોય તો તમે મને કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોની અંદર આપણે આટલું જ રાખીએ છીએ બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું બરાબર થેન્ક યુ